मानसिक तनावमांथी बाहर निकळवा माटेनी एक बीजी एक्सरसाइज छे सेल्फ हिप्नोसिस एटले के स्व सम्मोहन। सेल्फ हिप्नोसिस जे छे एनो अर्थ थाय छे स्व सम्मोहन। हवे आ स्व सम्मोहन एटले शुं? तो आपणे घणी जग्याए एवुं सांभळ्युं छे के हिप्नोटाइज करे छे। हिप्नोटाइज तो जे हिप्नोटिझम छे ए पोतानी जातने हिप्नोटाइज करवानी छे, एटले के पोतानी जातने एक प्रकारे काबूमां लेवानी छे। एना माटेनी एक्सरसाइज छे, जोईए શું કરવાનું છે એમાં અને એના ફાયદા શું છે। યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ। તમે માનસિક તણાવ ઓછો કરવા માટે આ સ્વમોહનની રીત વાપરી શકો છો। યુઝ એટલે વાપરવું, સ્ટેટ એટલે આ, પછી આગળ ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ। નીચે આપેલી જે એક્સરસાઇઝ છે એનો પ્રયત્ન કરો, એનો પ્રયાસ કરો એક્સરસાઇઝ કરવાનો। ઇટ બિકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝડ। તે કરતા સમયે આંખો બંધ રાખવાથી તે વધુ સરળ થઈ જાય છે। એટલે આ એક્સરસાઇઝ કરતી વખતે તમારે તમારી આંખોને બંધ રાખવાની છે। પહેલું સ્ટેપ છે સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ। એક ખુરશીમાં સ્થિર બેસો અને તમારી આંખોને બંધ કરો। સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 to 70। કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીધિંગ। બ્રીધિંગ એટલે શ્વાસ લેવો। 99 થી 70ની ઊંધી ગણતરી શરૂ કરો। તમારા શ્વાસ સાથે ગણતરીને એકરૂપ કરવા માટે ધીમે ધીમે ગણતરી કરો। એટલે જ્યારે 99 થી 100 સુધી ગણતા હોઈએ ત્યારે જેમ આમ ધીરે ધીરે શ્વાસ લઈએ, એક એક શબ્દ બોલતા, એક એક અક્ષર બોલતા જઈએ અને શ્વાસ છોડતા જઈએ, એક એક આંકડો બોલવાનો છે અને શ્વાસ છોડવાનો છે, એવી રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે। પછીનું સ્ટેપ છે નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30। પછી તમારે 69 થી લઈ અને 30 સુધી ગણવાનું છે। વાઇલ ઇમેજિનિંગ, અને એ ગણતી વખતે તમારે એવી કલ્પના કરવાની છે કે વોકિંગ ડાઉન ધ સ્ટેપ ઓફ અ બ્યુટિફુલ સ્ટેર કેસ, તમે એક સુંદર મજાના પગથિયાઓમાં નીચે ઉતરી રહ્યા છો। વોકિંગ ડાઉન એટલે નીચે ચાલતા ચાલતા ઉતરવું, સ્ટેર કેસ એટલે પગથિયા, દાદરા। ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ। તમે જાણે તમારા શ્વાસની સાથે તાલ મેળવીને નીચે ઉતરી રહ્યા હોય એવું મહેસૂસ કરો। તમારે એવું ફીલ કરવાનું છે, ફીલ એટલે મહેસૂસ કરવાનું છે કે તમે તમારો જેમ શ્વાસ બહાર આવે છે એ શ્વાસ અને તમારી ચાલવાની રીત એ બંનેની સાથે તમે તાલ મિલાવીને આગળ ચાલી રહ્યા છો, નીચે ઉતરી રહ્યા છો એવું તમારે ફીલ કરવાનું છે। સી ધ બ્યુટિફુલ ગ્રેન્ડ સ્ટેર કેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ। તમારી આગળ સુંદર ભવ્ય દાદરા લંબાતા જ જતા હોય એવી કલ્પના કરવાની છે તમારે। તમારે પણ એવું એ વિચારવાનું છે, જોવાનું છે કે તમે જેમ જેમ નીચે પગથિયા ઉતરતા જાઓ છો એવી જ રીતે ગ્રેન્ડ એટલે ભવ્ય, સ્ટેરકેસ એટલે દાદરા, સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ તમારી સામે લંબાતા જતા હોય છે। સ્ટ્રેચિંગ એટલે લંબાતું જવું, અહેડ એટલે આગળ। ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ સો ધેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ। કલ્પના કરો કે, ઇમેજિન એટલે કલ્પના કરવી, કલ્પના કરો કે ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ, જે પગથિયા છે એ પગથિયા પર, દાદરા ઉપર જાજમ પાથરેલું છે, કાર્પેટ એટલે જાજમ, ધેટ યોર પ્રોગ્રેસ ઇઝ એફર્ટલેસ એઝ પોસિબલ। કલ્પના કરો કે દાદર પર જાજમ પાથરેલું છે અને તમે ખૂબ સરળતાથી તેના પર આગળ વધી રહ્યા છો। જેમ તમારી પ્રગતિ ધીમે ધીમે પ્રગતિ થાય છે એમ તમારી પ્રગતિ અહીંયા થઈ રહી છે એવી તમારે કલ્પના કરવાની છે। ત્યાર પછી કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 વાઇલ ઇમેજિનિંગ ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન ઇન લક્ઝુરિયસ લિફ્ટ। 29 થી 0ની ગણતરી ચાલુ કરો ત્યારે એવી કલ્પના કરો કે તમે એક મોટા રૂમ જેટલી મોટી જાજમવાળી વૈભવી લિફ્ટમાં તમે પ્રવેશી રહ્યા છો। ઇમેજિનિંગ ડ્રિફ્ટિંગ ફર્ધર એટલે તમે ગણતરી કલ્પના કરવાની છે કે તમે જ્યારે ગણતરી ચાલુ કરો છો ત્યારે 29 થી 0ની ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન એટલે ગણતરી ચાલુ કરતાં કરતાં તમે આગળ વધો છો ત્યારે તમારી સામે એક લક્ઝુરિયસ લિફ્ટ આવીને ઊભી રહે છે। એ લક્ઝુરિયસ લિફ્ટ કેવી છે? લાર્જ એઝ અ રૂમ, રૂમ જેવડી મોટી, કાર્પેટેડ, એની અંદર પણ જાજમ પાથરેલું છે,
विथ व्यूज ऑफ लैंडस्केप आउटसाइड जेमाथी प्राकृतिक दृश्य देखातु होय। विथ व्यूज, व्यूज एटले नजारो, दृश्य लैंडस्केप एटले प्राकृतिक दृश्य, सुंदर दृश्य तमने बहार देखातु होय एवी तमारे कल्पना करवानी छे। त्यारबाद वॉच द डिस्क्राइबिंग सॉरी डिक्रीजिंग स्टेडीली इन द टाइम विथ योर ब्रीथिंग, तमारा श्वास साथे समयमां थतो घटाड़ो जुओ। डिक्रीजिंग एटले घटाड़ो, स्टेडीली एटले धीरे धीरे, तमारा श्वास साथे धीरे धीरे जे समयमां घटाड़ो थाय छे एने तमारे अनुभववानो छे, एने जोवानो छे। एज यू अराइव एट ज़ीरो, ज्यारे तमे ज़ीरोए पहोंचो छो त्यारे लिफ्ट्स डोर्स ओपन एंड यू एंटर अ रूम दैट इज फर्निश्ड जस्ट एज यू वुड लाइक इट। જ્યારે તમે જીરોએ પહોંચો છો ત્યારે લિફ્ટમાં દરવાજો ખુલે છે અને તમે એક રૂમમાં દાખલ થાવ છો કે જેમાં તમને ગમે તેવું રાચ રચેલું સજાવવામાં આવ્યું છે। રાચ રચેલું એટલે ફર્નિચર, આપણને ગમે એવું ફર્નિચર કરેલું એક રૂમ છે, એ રૂમ જોડે જઈને તમારી લિફ્ટ ઊભી રહે છે અને તમારું જીરોએ પહોંચી જાઓ છો ગણતા ગણતા। ઇટ વોઝ ઓલ યોર ફેવરેટ થિંગ્સ ઇન ઇટ એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, તેમાં તમારી દરેક મનગમતી વસ્તુઓ છે અને બધી જ વસ્તુઓ તમારી પોતાની છે। ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ, તમારા રૂમમાં એક આરામદાયક ખુરશી શોધો અને તેમાં આરામથી બેસી જાઓ। નેક્સ્ટ છે સ્ટેપ, રિમેઇન દેર ઇન યોર ઇમેજિનેશન અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ્ડ, ધેન ઓપન યોર આઈઝ અગેન। તમારી કલ્પનામાં જ રહો જ્યાં સુધી તમે આરામ અને તાજગી મહેસૂસ ના કરો અને પછી તમારી આંખો ખોલો। રિમેન એટલે રહેવું, ઇમેજિનેશન એટલે કલ્પના, આપણે આ કલ્પનામાં ક્યાં સુધી રહેવાનું છે, જ્યાં સુધી આપણને રેસ્ટેડ એટલે આરામ, રિફ્રેશ એટલે તાજગી ફીલ ના થાય ત્યાં સુધી આપણે આને આ જ પરિસ્થિતિમાં આંખો બંધ કરી અને આ જ કલ્પનામાં રહેવાનું છે। ત્યાર પછીની એક્સરસાઇઝ છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ, એક્સરસાઇઝ એટલે કસરત, વ્યાયામ, સ્ક્રીન એટલે દ્રશ્ય, સ્ક્રીન એક્સરસાઇઝ નામ છે। શું છે હવે જોઈએ એમાં, વેન ઇમોશન હેવ ટેકન યુ ઓવર, જ્યારે લાગણીઓ તમને ઘેરી લે છે, ટેકન યુ ઓવર એટલે ઘેરી લેવું, જ્યારે લાગણીઓ તમને ઘેરી લે છે, ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી, ત્યારે સ્પષ્ટ રીતે વિચારવું લગભગ અશક્ય બની જાય છે। ઇમ્પોસિબલ એટલે અશક્ય, દેન ઇટ બીકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન ઓર ટુ અગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, પછી ખોટા નિર્ણયો લેવા અથવા એવી કંઈક બાબતમાં સંમત થવું કે જે તમારા લાભ માટે નથી તે ખૂબ જ સરળ બની જાય છે। એટલે જ્યારે તમે કંઈક સરળતાથી વિચારી શકતા નથી અને લગભગ બધું વિચારવું અશક્ય થઈ જાય છે ત્યારે શું ઘટના બને છે, બીકમ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન, અનવાઇઝ ડિસિઝન એટલે ખોટા નિર્ણયો લેવા સરળ થઈ જાય છે, સાથે સાથે અગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, તમે કોઈ એક બાબતમાં સહમત થઈ જાઓ છો કે જે તમારા ફાયદાનું છે જ નહીં, તમારા લાભ માટેની વસ્તુ જ નથી, છતાંય તમે એમાં સહમત થાવ છો। ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી ડેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન સો દેટ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન। સ્ક્રીન કસરત તમને કેવી રીતે પાછા પગલાં ભરવા અને કેવી રીતે ભાવનાત્મક રીતે તમારી વર્તમાન પરિસ્થિતિથી પોતાને અલગ કરવા તે બતાવે છે, જેથી તમને વધુ સ્પષ્ટ રીતે શું થઈ રહ્યું છે તે જોઈ શકશો। તો સ્ક્રીન એક્સરસાઇઝ આપણને શોઝ એટલે બતાવે છે કઈ રીતે સ્ટેપ બેક, પાછા આવવું એ પરિસ્થિતિમાંથી, ઇમોશનલી લાગણીથી, ઇમોશનલી ડેચ યોર સેલ્ફ, ડેચ એટલે અલગ કરવી પોતાની જાતને, લાગણીવાળી જે પ્રવૃત્તિઓ છે એનાથી અલગ કરવી, કરંટ સિચ્યુએશન તમારી જે અત્યારે પરિસ્થિતિ છે એમાંથી બહાર કાઢવી, અલગ કરવી, એના માટે શબ્દ છે ડેચ, જેથી તમે વધારે સારું વિચારી શકો, તો એના માટે આ સ્ક્રીન એક્સરસાઇઝ છે। શું કરવાનું હોય છે એમાં, તો આગળ લખ્યું છે ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન વિલ પુટ અ ન્યૂ પર્સ્પેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ સો યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી વોટ નીડ્સ ટુ બી ડન। તો હવે આના માટે તમારે કહે છે કે તમારે આ પરિસ્થિતિને સમજવા માટે એક આઉટસાઇડર તરીકે તમારે આઉટસાઇડરનો નિર્ણય લેવાનો છે, આઉટસાઇડર પોઈન્ટ ઓફ વ્યૂ, તમે કોઈ બહારના વ્યક્તિ છો અને એના વિચારો પ્રમાણે વિચારવાનું છે એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, અને એવી કલ્પના કરો કે તમારી જે હાલ તકલીફ છે પરિસ્થિતિમાં, તમે જે પરિસ્થિતિમાં હોય એ જગ્યાએ કોઈ બીજો વ્યક્તિ છે એવી કલ્પના કરો,
વિલ પુટ અ ન્યૂ પર્સ્પેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ. અને આના કારણે જે તમારી સ્ટ્રેસ પ્રોબ્લેમ છે, તણાવની પરિસ્થિતિ છે, એ તણાવની પરિસ્થિતિને વધારે સ્પષ્ટ રીતે તમે જોઈ શકશો. તેનાથી યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી, મૂલ્યાંકન કરી શકશો શાંતિથી વોટ નીડ્સ ટુ બી ડન. ખરેખર આની અંદર શું કરી શકાય, શું થઈ રહ્યું છે તે તમે જોઈ શકશો. અને આના માટે તમારે સ્ક્રીન એક્સરસાઇઝનો ઉપયોગ કરી શકાય છે. હવે એની અંદર પહેલો સ્ટેપ તમને આપ્યું છે, વિથ યોર આઈઝ ક્લોઝ થિંક અબાઉટ ધ સિચ્યુએશન દેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ. તમારી બંધ આંખો સાથે તમારી એ પરિસ્થિતિ વિશે વિચારો જે હાલમાં તમને તણાવ આપી રહી છે. કોઝિંગ એટલે તણાવ આપવો. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ એઝ ઇફ ઇટ વર અ ફિલ્મ દેટ યુ વર વોચિંગ. ઇન્કલુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. તમારા મનમાં એક સ્ક્રીન પર એ પરિસ્થિતિ દેખાઈ રહી છે તેની કલ્પના કરો, એવી રીતે કે જાણે તમે એક ફિલ્મ જોઈ રહ્યા હો. ફક્ત જે ખરેખર શું થયું છે એનો જ સમાવેશ કરો. એનો સમાવેશ ના કરો જે થશે એનો તમને ભય લાગતો હોય. એટલે તમારે શું કરવાનું છે કે મનની અંદર એક કલ્પના ચિત્ર ઊભું કરવાનું છે. અને એને પ્રોજેક્ટર ઉપર કેમ આપણે સ્ક્રીન દેખાતી હોય, એવી સ્ક્રીન તમારા મગજમાં ઊભી થવી જોઈએ. એઝ ઇફ જાણે કે ઇટ વર અ ફિલ્મ, તમે એક મૂવી જ જોઈ રહ્યા છો. ઇન્ક્લુડ ઓનલી વોટ ઇઝ રિયલી હેપન, અને એની અંદર તમારે એટલી જ વાત ઉમેરવાની છે. ઇન્ક્લુડ એટલે ઉમેરવી કે જે ખરેખર બની છે. અત્યારે આવું છે તો હવે શું થશે, આ છે તે છે, એવું કંઈ વિચારવાનું નથી. સપોઝ તમે તમારા ભૂલથી તમે તમારા ઘરની અંદર પૈસાની ચોરી કરી છે, હવે મારા પપ્પા મને બોલશે, મને મારશે, એ બધી કલ્પના નથી કરવાની. તમારે તો ખાલી એવી કલ્પના કરવાની છે કે તમારી પરિસ્થિતિમાં કોઈ બીજો વ્યક્તિ છે, તમારો ખાસ મિત્ર, એને એના ઘરમાંથી એના પપ્પાને કીધા વગર ઘરમાંથી પૈસા લીધા છે, તો હવે એને એના પપ્પાને શું કહેવું જોઈએ, તમે એને શું સલાહ આપશો. એ સલાહ તમારે આપવાની છે, તમારે પછી એ જ સલાહ ઉપર ફોલો કરવાનું છે. જો અહીંયા આગળ પણ લખ્યું છે, રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. તમારી સેમ જેન્ડરનો કોઈ વ્યક્તિ હોય એને તમારા પાત્રની જગ્યાએ રિપ્લેસ કરો. એટલે તમારે તમારાથી કોઈ તકલીફ નથી થઈ, પણ તમારી જગ્યાએ તમારો ભાઈબંધ છે એવી રીતે તમે એને રિપ્લેસ કરી દો. ત્યારબાદ વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર. તમે કોઈ બહારના વ્યક્તિ હોય, નિરીક્ષક હોય, એવી રીતે આખે આખું મૂવી જુઓ. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. તમે આ મૂવીની અંદર શું ચાલી રહ્યું છે એના માટે શું વિચારી રહ્યા છો એ વિચારો. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. સ્ક્રીન ઉપર તમે તમારી જગ્યાએ એક જ જાતિનો, તમારી જ જાતિના વ્યક્તિને જેને રિપ્લેસ કર્યો છે એ વ્યક્તિને તમારે શું સલાહ આપવી જોઈએ. ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. પછી તમારી આંખો ઉગાડો અને તમે પોતે જે સલાહ આપી હતી એ સલાહ ઉપર કામ કરો. કારણ કે આ દુનિયામાં સૌથી સરળ કોઈ વસ્તુ હોય તો એ છે સલાહ આપવાની. તો તમે પોતાની જાતને જે સલાહ તમે તમારા મિત્ર માટે આપતા હતા સ્ક્રીન એક્સરસાઇઝ દરમિયાન, એ સલાહ ઉપર આપણે કામ કરવાનું છે, જેથી આપણી જે પ્રોબ્લેમ્સ છે એને દૂર કરી શકાય. ત્યારબાદ લાસ્ટ એક્સરસાઇઝ છે એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટિંગ એટલે ધારણા, અને સક્સેસ એટલે સરળતા. સક્સેસ એટલે સરળતા. વેન લાઈફ બીકેમ ટુ હેક્ટિક, જ્યારે જીવન વધારે દોડધામવાળું બને છે, હેક્ટિક એટલે દોડધામવાળું, વી કેન એન્ડ અપ ફિલિંગ્સ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. આપણને માનસિક ગૂંચવણોમાં બંધાઈ ગયા હોય એવી લાગણી અનુભવીએ છીએ. એન્ડ અપ એટલે બંધાઈ જવું, ફિલિંગ્સ એટલે લાગણીઓ, મેન્ટલી એટલે માનસિક રીતે, ટાઈટ એટલે બંધાઈ જવું, ને નોટ્સ એટલે ગૂંચવણ. તો અંતે આપણને એવું લાગે છે કે આપણે બધા ગૂંચવણમાં બંધાઈ ગયા હોય. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ, કોઈ પણ વસ્તુ આપણને સરળ અને હકારાત્મક નથી લાગતી. પેસિમિઝમ સેટ્સ ઇન. પેસિમિઝમ મોસ્ટ આઈએમપી વર્ડ છે, યાદ રાખજો. હકારાત્મક લાગતું નથી, પેસિમિઝમ સેટ્સ ઇન. નિરાશાવાદ ઘર કરી જાય છે. પેસિમિઝમનું ગુજરાતી થાય છે નિરાશાવાદ. સેટ્સ ઇન, આપણી અંદર નિરાશાવાદ ઘર કરી જાય છે. એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ, અને આપણી જે અત્યારે પ્રોબ્લેમ્સ છે એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો આપણે જોઈ શકતા નથી. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક્સ ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. ધારણા
અને સક્સેસ એટલે સફળતા. આપણે સફળતાની ધારણાની તકનીક સાથે આશાવાદનો સ્ત્રોત ખોલી શકીએ છીએ. ઓપ્ટિમિઝમ એટલે આશાવાદ, હકારાત્મકતા, અને પેસિમિઝમ એટલે નકારાત્મકતા. પહેલો મુદ્દો છે, સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. એક ખુરશીમાં સ્થિર બેસો અને તમારી આંખોને બંધ કરો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ વોટ ઇટ ફીલ્સ લાઇક ટુ હેવ અચીવડ સમથિંગ એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. ઇલેશન એટલે આનંદ મેળવવો. તમારે તમારી બધી ઇન્દ્રિયો જ્યારે સમસ્યા ઉકેલી જાય ત્યારે શું મહેસૂસ કરે છે તેવો અનુભવ કરો, અને એને પરિણામે રાહત અને ગર્વની લાગણીનો આનંદ મેળવો. એટલે તમારે શું કરવાનું છે કે તમે સપોઝ સીએ કરો છો કે ડૉક્ટરનું MBBS ભણો છો, તો કેવી રીતને પાર થશે, પરીક્ષામાં નપાસ થઈશ તો, પાસ નહીં થવાય તો, પૈસા બગડશે તો, એ મૂકી દો. એની જગ્યાએ એવું વિચારો, હું સીએ થઈ ગયો છું, મારી ફર્સ્ટ ક્લાસ, મને જોબ મળી ગઈ છે, ડૉક્ટર બની ગયો છું, સારું એવું ક્લિનિક ચાલે છે, હોસ્પિટલ છે મારી. એ પછીનો જે આનંદ છે ને એને માણવાનો પ્રયત્ન કરો. ત્યારબાદ આગળ કહે છે, હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ નાવ. હકારાત્મક લાગણીઓ પર ટકી રહો અને હવે તેમને અહીંયા વર્તમાનમાં તમારી સાથે પાછા લાવો. તમે એક સપનું જોઈ લીધું, તમે ડૉક્ટર બની ગયા, સીએ બની ગયા છો, હવે તમારે એ સપનું પાછું લાવવાનું છે અને એ હકારાત્મક જે લાગણીઓ છે ને એના સાથે પછી કામ કરવા લાગી જાઓ કે ખરેખર સીએ થયા પછીની લાઈફ તો બહુ જોરદાર છે, તો હવે આપણે એ પ્રમાણે મહેનત કરીએ. તો હેંગ એટલે વળગી રહેવું, ટકી રહેવું. પછી આગળ કહે છે, ઓપન યોર આઈઝ અગેન, ફરીથી તમારી આંખોને ખોલી નાખો. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ ઇન કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિથ વિલ રિઝોલ્વ ઇટ સેલ્ફ. ટેંગલ્ડ અપ, એ વાત તમારી જાતને ખાતરી કરાવો કે તમે પરિસ્થિતિ કેવી રીતે ઉકેલાશે એના વિચારોમાં ના ગૂંચવાશો. ટેંગલ અપ એટલે ગૂંચવાવું. તમારે એક વાતમાં ગૂંચવાઈ નહીં જવાનું કે ભાઈ આ બધી પરિસ્થિતિઓ જે છે એ પરિસ્થિતિઓનું સોલ્યુશન કેવી રીતે આવશે, તો એ બાબતને તમારે ધ્યાને લેવાની છે, ખાતરી અપાવવાની છે. કન્સિડરેશન એટલે ખાતરી અપાવી. ઇટ વિલ લુક આફ્ટર ઇટ સેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એઇમ ફર્મલી ઇન માઇન્ડ. જો તમે હકારાત્મક પરિણામ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે વધુ સ્પષ્ટ રીતે વિચારી શકશો અને વધુ સારી રીતે નિર્ણય લઈ શકશો. ઇટ ઇફ યુ સ્ટે ફોકસ ઓન અ પોઝિટિવ આઉટકમ્સ. જો તમે ફોકસ રાખશો, કેન્દ્રિત કરશો કે ભાઈ મારે પોઝિટિવ આઉટકમ્સ, એમ હકારાત્મક બાબતો જ આવશે, સારું થશે એમ, યુ કેન થિંક મોર ક્લિયરલી, તો તમે સારું વિચારી શકશો એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન, તમે સારા નિર્ણયો પણ લઈ શકશો, વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ. ઇવેન્ચ્યુઅલી એટલે અંતે, અને એને અંતે શું થશે, તો તમે ડિઝાયર્ડ એટલે ઈચ્છિત, તમારે જે જરૂર હશે, તમે જે વિચાર્યું હશે એવું પરિણામ તમે મેળવી શકશો. ઇફ દેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ. ઘણીવાર એવું બને કે અલગ અલગ નંબર ઓફ ડિફરન્ટ આઉટકમ્સ, ઘણીવાર એવું બનતું હોય છે કે સંખ્યાબંધ હકારાત્મક પરિણામો હોય, તમે વિચાર્યું એમાં બધા હકારાત્મક પરિણામ આવ્યા તો શું કરવું. Then simply concentrate on visualizing one version today and another version tomorrow. તો પછી એક આવૃત્તિ પર આજે અને અન્ય આવૃત્તિ પર આવતીકાલે ધ્યાન કેન્દ્રિત કરો. કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતા, અને વિઝ્યુલાઇઝિંગ એટલે જોવું, વર્ઝન એટલે આવૃત્તિ, ધ્યાન આપવું. વિઝ્યુલાઇઝિંગ એટલે જોવું, ધ્યાન આપવું, કેન્દ્રિત કરવું. This is not an exercise in correctly પ્રિડિક્ટિંગ ધ ફ્યુચર. આ કોઈ એવી એક્સરસાઇઝ નથી કે જેનાથી તમે ભવિષ્ય પાંખી શકો, પ્રિડિક્ટિંગ ભવિષ્યની ધારણા કરી શકો, આગાહી કરી શકો. બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ. પણ હા, એક રસ્તો તો ચોક્કસ છે કે જેનાથી તમારા મગજમાં જે નકારાત્મક વિચારો છે ને એ દૂર થશે. એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ્સ, અને હકારાત્મક ભાવિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો એક માર્ગ છે. પોઝિટિવ સ્ટેટ એટલે હકારાત્મક માર્ગ, તો જેનાથી તમે એક પોઝિટિવ વિધાન ઉપર વળગેલા રહો એના માટેનો આ ચોક્કસથી માર્ગ છે એવું કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર ચાર એક્સરસાઇઝ દ્વારા આપણને એવું શીખવવામાં આવ્યું છે કે કઈ રીતે આપણે સ્ટ્રેસને રિલીવ કરી શકીએ, કઈ રીતે આપણા મગજની અંદર જે નેગેટિવ થોટ્સ છે એ બધાને બહાર કાઢી અને પોઝિટિવ જે વ્યૂઝ છે એને આપણા જીવનની અંદર આપણે અપનાવીએ, જેથી કરીને આપણે જે રિઝલ્ટ વિચાર્યા છે, પરિણામો વિચાર્યા છે, એ દરેક પરિણામો આપણે મેળવી શકીએ, એના માટેની અહીંયા રજૂઆત કરવામાં આવેલી છે.